સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતો દિલ્હી મુંબઈને જોડતો મહત્વનો નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ઊન અને પરથણ ગામે ડાયવર્ઝન આપવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઈ છે. નવસારી જિલ્લાને રેડ એલર્ટની કક્ષામાં મૂકવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસથી દેમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે દરેક તાલુકામાં વરસાદી માહોલ છે. નવસારી શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 કે જે મુંબઈને અમદાવાદ સાથે જોડે છે, તેના પરથાણ ગામ પાસે 1 કિલોમીટરથી વધુનો ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. હાઈવે ઉપરથી મોટાભાગે ટ્રક લોડેડ માલ સાથે એક સ્થળેથી અન્ય જિલ્લાઓ અને શહેરોમાં પસાર થતા હોય છે, જેમને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવા માટે મોડું થાય છે, જેની સીધી અસર ટ્રાન્સપોર્ટરોને આર્થિક નુકસાની સ્વરૂપે થાય છે. નવસારી જિલ્લાના 6 તાલુકામાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ વહેલી સવારથી નોંધાયો છે. વહીવટીતંત્ર વરસાદની સ્થિતિ ઉપર નજર રાખીને બેઠું છે. પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર તમામ તૈયારી કરી રહ્યું છે. એક સપ્તાહથી રોજ 3 કિલોમીટર લાંબી ટ્રાફિક જામ સર્જાય છે. દિલ્હી મુંબઈને જોડતો નેશનલ હાઈવે એક સપ્તાહથી ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈવે પર ચાલતા બુલેટ ટ્રેનના કામો અને ઓવરબ્રિજની કામગીરીના કારણે ડાયવર્ઝન 9 માર્ગ પર ખાબોચિયા પડી જતા ગંભીર સ્થિતિ નિર્માણ થઈ છે અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.